કોકણમાં જે આંકડા છે સતત વધી રહ્યા છે. હું અત્યારે હાલ ડુંગરપુર ખાતે છું કે ડુંગરપુર જિલ્લાની 4 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે અને વહેલી સવારથી આ મતગણતરી કરવામાં આવી હતી. અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે મતદારો છે, જે સમર્થકો છે ઉમેદવારના, તેઓ અહીં પહોંચ્યા છે. હું જ્યાં છું ત્યાં 4 બેઠકો માટે મતગણતરી થઈ રહી છે. ખાસ કરીને જે આસપુર છે, ચોરાસી છે, સાગવાડા તેમજ ડુંગરપુર, એમ આ 4 બેઠકો છે. 4 બેઠકોમાંથી આસપુરની વાત કરું, આસપુર અને ચોરાસીમાં તો બીએપી પાર્ટી હાલ આગળ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી સાથે ટક્કર જોવા મળી રહી છે, જ્યાં કોંગ્રેસ ટક્કરમાં નથી. બીજી તરફ ડુંગરપુરની વાત કરીએ તો ડુંગરપુરમાં આપ જોઈ શકો છો કે જે પ્રકારનો માહોલ છે કે હાલ કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે, જ્યારે સાગવાડામાં જે હાલ સિદ્ધાર્થ માહિતી મળી છે, તાજી જ માહિતી છે, જેમાં 12,000 મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ છે. આપ જોઈ શકો છો કે જે લોકો આવેલા છે પોતાના જે ઉમેદવાર છે તેના માટે હાલ જે ઉજવણી કરી રહ્યા છે, અને જે માહોલ ચોક્કસથી ખૂબ જ રોમાંચક માહોલ જોવા મળી રહ્યો છે. અને જે વલણોમાં ખાસ કરીને જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી, જાણે કે જે પરંપરા છે રાજસ્થાનમાં દર 5 વર્ષે સત્તા બદલવાની, તે પરંપરા અહીંની પ્રજા જે છે મતદારો રાજસ્થાન થી સારા સમાચાર તો ઋત્વિજભાઈ માટે છે. કદાચ કોંગ્રેસ એવું પણ કહી દેશે કે રિવાજ યથાવત છે એટલે કોંગ્રેસ ના આવી, પરંતુ છત્તીસગઢના જે હાલના આંકડા છે એ તો નિરાશાજનક છે. 30 થી પણ વધુ બેઠકો જોવા નથી મળી રહી, ક્યાં કાચા રહી ગયા. ચોક્કસથી છત્તીસગઢ માટે આ પરિણામ અમારા માટે ચોંકાવનારા છે, બિલકુલ વાસ્તવિકતા છે. રાજસ્થાનની અંદર જે પ્રકારનો રિવાજ છે અથવા જે પ્રકારે 30 વર્ષથી જે ઇતિહાસ ચાલતો આવે છે એનું પુનરાવર્તન થતું આ રુઝાનોમાં દેખાઈ રહ્યું છે. પરંતુ હું આશાવાદી વ્યક્તિ છું, આશા છે, હજુ એકાદ બે કલાક વેઇટ કરવો જોઈએ. આ રુઝાન આવે તો અભિનંદન, પરંતુ આ રુઝાન બદલી પણ શકે છે, એટલે એકાદ કલાક સુધી હજુ રાહ જોવી જોઈએ. કારણ કે લગભગ બધી જગ્યાએ 7-8 રાઉન્ડના કાઉન્ટિંગ હજુ સુધી બાકી છે, અને કદાચ કાઉન્ટિંગમાં મોટાભાગની ફાઇટ્સ એવી છે કે 2,000-4,000 ડિફરન્સ હોય, એકાદ બે રાઉન્ડમાં પૂરા પણ થઈ જતા હોય. એટલે હું આશાવાદી વ્યક્તિ છું. ચોક્કસથી છત્તીસગઢ ચોંકાવનારા પરિણામ છે અમારા માટે, કારણ કે છત્તીસગઢમાં અમારા એક્સપેક્ટેશનથી કદાચ અત્યારે ઉલટા રુઝાન દેખાઈ રહ્યા છે. પરંતુ હજુ એકાદ કલાક અમે રાહ જોઈશું, એકાદ બે કલાક રાહ જોવી પડશે. જ્યાં સુધી લગભગ 80-70% રાઉન્ડ પૂરા ના થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું હાલ ઉતાવળ હશે. ઠીક છે, હજી પણ કોંગ્રેસ આશાસ્પદ છે, પરંતુ આ તમામની વચ્ચે જે મોટી જાણકારી છે કોંગ્રેસ માટે, તમામ જગ્યાએ જે છે તે આંકડા થોડા ચોંકાવનારા હોઈ શકે છે. રાજસ્થાનમાં જાદુગર ગાયબ, મોદી લહેર છવાય. રાજસ્થાનમાં હવે મુખ્યમંત્રી કોણ બનશે, મુખ્યમંત્રીનો ચહેરો કોણ, અનુમાનો તેને લઈને પણ શરૂ થઈ ચુક્યા છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ હોઈ શકે છે. અલવરના સાંસદ બાલકનાથ યોગી ચર્ચામાં આવ્યા છે. ભાજપ હંમેશા કંઈક ચોંકાવનારું કરતી આવી છે, જે નામ વિચાર્યો તેનાથી અલગ કરતી આવી છે. તો રાજસ્થાનના યોગી કહેવાય છે બાલકનાથ, બાબા બાલકનાથ મસ્તનાથ મઠના મહંત પણ છે. રાજસ્થાનમાં જીત તરફ છે, તો હવે મુખ્યમંત્રીના નામની ચર્ચા પણ સ્વાભાવિક રીતે શરૂ થઈ જશે. જો વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવવા હતા તો તે કદાચ ચહેરા સાથે લડ્યા હોત. ભાજપના ફાયર બ્રાન્ડ નેતામાં ગણના કરવામાં આવે છે. દિલીપભાઈ, ક્વિક રિએક્શન અહીંયા આપની પાસેથી. એ પણ તર્ક શરૂ થઈ જશે, જે રીતે પહેલા પણ વાતચીત થઈ આપણે કે મુખ્યમંત્રી કોને બનાવવા, અને કદાચ એ ચોંકાવનારા નામ પણ આવે તો પણ નવાય નહીં રાજસ્થાન મધ્યપ્રદેશથી. એનું કારણ એ છે કે મોવડી મંડળનો હાથ ઓવરઓલ ઉપર રહ્યો છે, સમગ્ર રીતે જે ચૂંટણી સંભાળી એમણે. કારણ કે આપણે જે કટોકટની લડાઈ થશે એવું કહેતા, તેનું કારણ એ હતું કે જો તમે સ્થાનિક નેતાગીરીને અવગણના કરો તો શું થઈ શકે. એને કારણે નજીકના પરિણામ આવશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેમાં આપણે એવું માનીને ચાલતા હતા, અને એ સંજોગોમાં તમારું જે એસ્ટાબ્લિશમેન્ટ નેતૃત્વ છે, વસુંધરા રાજે અથવા તો શિવરાજજી છે, એનું શું થશે. હવે એ નથી, એટલે મને લાગે છે જે પદ્ધતિથી, જે વિચારીને, જે સ્ટ્રેટેજી સાથે નવા નેતૃત્વને આગળ કર્યું હતું અને બંને જગ્યાએ જીત્યા છે અને સારી સંખ્યા સાથે, સારી બેઠકો સાથે જીત્યા છે, એટલે એમાં સરપ્રાઇઝ આવી શકે. આપણે ટેવાયેલા છીએ ગુજરાતમાં, આપણે એને સૌથી વધારે એને માટે ટેવાઈ ગયા છીએ કે કંઈ પણ થઈ શકે છે. બાલકનાથ આવશે તો પણ નવાય નહીં. ગેહલોતનું રાજ્યવર્ધનસિંહ રાઠોડ છે, એને પણ કેન્દ્રમાંથી ત્યાં મોકલ્યા છે. એ પણ એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ છે, સ્પોર્ટ્સમાંથી આવ્યા છે અને આગળ વધ્યા છે. તો એક બિન પરંપરાગત ક્ષેત્રમાંથી આવેલી વ્યક્તિ રાજકારણમાં આવે અને બીજા ક્ષેત્રમાં એણે એક્સલન્સ કર્યું હોય તો એવું એ
કરી શકે. દાખલા તરીકે આપણે કેન્દ્રમાં રેલવે પ્રધાન બનાવ્યા છે, એને પણ તમે લાવ્યા છો રાજકારણ સિવાયના બેકગ્રાઉન્ડમાંથી અને જવાબદારી સોંપી છે વૈષ્ણવને, તો એવું પણ થઈ શકે છે. એટલે સરપ્રાઇઝ આવશે. બાલકનાથનું નામ ચર્ચામાં એટલા માટે છે, પણ એને કારણે થઈ જશે એવું કેવું જોઈએ. કારણ કે એકની વસ્તુ બીજેપી નથી કરતી, તમે જે ધારીને ચાલો યોગી અને એ પ્રકારનું વ્યક્તિત્વ છે, તમને યુપીમાં કામ લાગે તો રાજસ્થાનમાં પણ કામ લાગશે એવું જરૂરી નથી. એમને ત્યાં મૂક્યા, જીત્યા છે, સારી રીતે આગળ વધ્યા છે, પણ મુખ્યપ્રધાનના રેસમાં એમની સાથે બીજા નામ રહેશે ચર્ચામાં એવું આપણે કહી શકીએ. ઋતુજભાઈ, ઇનસાઇટ શું છે અંદર? કેમકે હવે આ તો તમે જ કહી શકશો કે ગુજરાતમાં જે રીતે પરિવર્તન કર્યું અને સફળતા મળી, મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ એવું કંઈક જોવા મળ્યું, એક વિશ્વાસ આવી જતો હોય છે કાર્યકર્તાઓમાં કે અમારો પણ મોકો આવશે અને જનતામાં પણ એ પરિવર્તનને લઈને વિશ્વાસ હોય છે. જો ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી ડબે ચાલતી પાર્ટી છે, એમાં દરેક કાર્યકર્તા ચૂંટણી લડવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરતો હોય છે, ટિકિટ માગતો હોય છે, એમાંથી સર્વશ્રેષ્ઠ ઉમેદવારોને એટલે કે દાવેદારોને અમે ઉમેદવાર બનાવતા હોઈએ છીએ અને એમાંથી જેઓ જીતે તેઓ ધારાસભ્ય બને છે અને ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિથી તેઓ પોતાના પક્ષનો નેતા ચૂંટતા હોય છે. એટલે પરિણામો આવી જાય એટલે આગામી એક બે દિવસમાં જ દરેક રાજ્યોના ધારાસભ્ય દળની બેઠક મળશે અને એમાંથી કેન્દ્રમાંથી જે બે પર્યવેક્ષક ગયા હશે એમની ઉપસ્થિતિમાં જે કોઈને પણ આ વિધાયક દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવશે તે મુખ્યમંત્રી બનશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય, એમાં મુખ્યમંત્રી તરીકે નેતૃત્વ કરી શકે એવા અનેક કાર્યકર્તાઓ, અનેક નેતાઓ પાર્ટી પાસે છે. ત્યારે પક્ષનું હાઈકમાન્ડ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ સાહેબ, આદરણીય જેપી નડ્ડા સાહેબ અને તમામ પાર્લામેન્ટરી બોર્ડ ભેગા થઈને અને સાથે ધારાસભ્યો સાથે વિચાર વિમર્શ કરીને એમની ધારાસભ્ય દળની બેઠકમાં આ નામ સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવશે અને ત્યારબાદ આગામી સમયમાં જે તે કાર્યકર્તા જે તે રાજ્યના મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ લેશે. એક ટૂંકમાં પ્રતિક્રિયા આપણી પાસેથી એ પણ લેવી હતી, જે રીતે ભાજપની પરિસ્થિતિ મધ્યપ્રદેશમાં રહી, 161 બેઠક, આ ક્યારે ચર્ચામાં પણ આવ્યું હતું કે એટલી મોટી બેઠક? અત્યારે ભલે આપણે આગળ ચાલી રહ્યું છે, ભાજપ જીત તરફ નથી, પરંતુ 161 બેઠક ઉપર પણ વલણમાં આગળ ચાલવું? નહીં, બિલકુલ ભારતીય જનતા પાર્ટી માટે આ એક્સપેક્ટેડ જ હતું. અમારા ત્યાંના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માજીએ પણ ગઈકાલે કે પરમ દિવસે પોતાની પ્રેસ સાથેની વાતમાં કહ્યું હતું કે આજ સુધી ન મળી હોય તેવી ઐતિહાસિક બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા જઈ રહી છે અને એ દિશામાં પરિણામ પણ મળી રહ્યા છે. જ્યારે એક્ઝિટ પોલ આવ્યા, ઓપિનિયન પોલ આવ્યા, બધા જ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે મધ્યપ્રદેશમાં કાંટાની ટક્કર બતાવી રહ્યા હતા, પરંતુ એક બે એજન્સીએ 148 પ્લસ 150 પ્લસ બેઠકો પણ આપી હતી, પરંતુ અમારો જે ઇન્ટરનલ સર્વે કહી રહ્યો હતો, અમારા કાર્યકર્તાઓ જે મેદાનમાં હતા, જેઓ ચૂંટણી લડ્યા છે, એ બધા જ કાર્યકર્તાઓના અનુભવનું જે કથન થયું, એમનો જે ફીડબેક હતો, એના આધારે અમને એટલી વાતથી તો બિલકુલ આશ્વસ્ત હતા કે એક લેન્ડસ્લાઇડ વિક્ટરી અમે મધ્યપ્રદેશમાં મેળવવા જઈ રહ્યા છીએ અને આજે તમારી ટેલિમાં દેખાઈ રહ્યું. કપિલભાઈ, હવે ફરી વખત સવાલ ફરી વખત ઉઠશે તમારા ઉપર, કોંગ્રેસ ઉપર અને કોંગ્રેસની લીડરશિપ ઉપર. કારણ કે જે વાત હું ને દિલીપભાઈ પણ થોડા સમય પહેલા કહેતા, તેલંગાણામાં ભલે તમે મજબૂત થયા, દક્ષિણ ભારતમાં મજબૂત થયા, પરંતુ છત્તીસગઢ જેવું સ્ટેટ કે જ્યાં આગળ કદાચ ભાજપ ચર્ચામાં નહોતું ત્યાં આગળ મોટી જીત તરફ જઈ રહ્યું છે, નેશનલ લીડરશિપ ઉપર, કેન્દ્રીય નેતૃત્વ ઉપર સવાલ માટે તૈયાર રહેવું પડશે. નહીં, મેં કહ્યું પહેલા પણ કે છત્તીસગઢવાળી જે ફાઇટ છે બહુ નેક ટુ નેક ફાઇટ છે. ક્યારેક કોંગ્રેસ આગળ હતી, અત્યારે કોંગ્રેસ પાછળ છે, બીજેપી આગળ છે, ક્યારેક બીજેપી આગળ હોય કોંગ્રેસ પાછળ હોય, આ બહુ નેક ટુ નેક ફાઇટ ચાલી રહી છે. એટલે મોટાભાગની સીટો એવી છે કે જ્યાં હાર જીતનું માર્જિન બહુ ઓછું છે, એટલે બે વાગ્યા સુધી રાહ જોવી પડશે. અત્યારે હાલ કોઈ એ વિષય પર સ્ટેટમેન્ટ આપવું પણ આટલું મોટા હશે, 58 ભાજપ આગળ છે, 30 જ કોંગ્રેસ આગળ છે, બે વાગ્યા સુધીમાં એટલું મોટું કદાચ ચેન્જ નહીં થાય કે 30 અને કોંગ્રેસ થયેલું છે. કેમ કે કોંગ્રેસ હમણાં 1.5 કલાક પહેલા તમે જુઓ તો કોંગ્રેસ 50 ઉપર હતું, ભાજપ 35 ઉપર હતું, એટલે 15 નો ડિફરન્સ હતો. એ ડિફરન્સ તમામ રિઝલ્ટ પેન્ડિંગ છે. હું બિલકુલ સ્વીકારું છું કે મધ્યપ્રદેશમાં જે રિઝલ્ટ છે અમારા માટે ચોંકાવનારા છે. રાજસ્થાનની અંદર અમે ખૂબ સારી કામગીરી કરી છે, રાજસ્થાનની અંદર અમે એ લેવલની કામગીરી કરી છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ચારો સભામાં ગૃહમંત્રીને એવું કહેવું પડે કે તમે સચિન પાયલટ કે અશોક ગેહલોતનું નામ ન લેશો, એનું નામ લેશો લોકો અમને મત નહીં આપે, અથવા તો વડાપ્રધાનશ્રીએ જાતે એવું કહેવું પડે કે કોંગ્રેસ દ્વારા જે અશોક ગેહલોત સરકાર દ્વારા જે યોજનાઓ ચાલવામાં આવી રહી છે
એ અમે યથાવત રાખીશું, એના આધારે મત માનવા પડે છે. આ જીત છે મારી. એ વાત અલગ છે કે આજે આખરે લોકશાહીની અંદર મતદાતા જેને મત આપે ને જીતે ને સત્તા પર આવે એ વાત અલગ છે, એને સ્વીકારવું પડે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનના વિકાસ માટે, રાજસ્થાનના લોકો માટે જે કામ કર્યા છે, જે અદભુત છે, અને આ રાજસ્થાનની અંદર રિવાજ છે ને કદાચ રિવાજના આધારે વોટિંગ થયું હોય તો જ પરિવર્તન આવે, અને એના લીધે કદાચ પરિવર્તન નીકળી રહ્યું છે. ગુજરાતની જનતા માટે અને દેશની જનતા માટે સમજવું જરૂરી છે કે કયા મહત્વના મુદ્દાઓ રહ્યા કે જેણે હજી થમ્પિંગ વિન તરફ ભાજપને કર્યું છે રાજસ્થાનની અંદર, મધ્યપ્રદેશની અંદર કે છત્તીસગઢની અંદર. મને લાગે છે બે વસ્તુ છે. ઇલેક્શન કેવી રીતે જીતવું એની કોઈ ફોર્મ્યુલા છે નહીં, એ આપણે કોઈ માનતા હોય. આપણે ધારો કે ફિલ્મ જેવું છે, જો આપણે ફિલ્મની ફોર્મ્યુલાની બહુ ચર્ચા કરીએ છીએ, એ તો પછી બધા ઓપન છે ને ફોર્મ્યુલા તો બધા માટે કે કેવી ફિલ્મ બનાવો તો ચાલે છે, પણ ચાલે છે નથી ચાલતી. અમુક ફિલ્મ ચાલે છે, અમુક નથી ચાલતી. એટલે તમારે કોમ્બિનેશન કરવાનું હોય છે, નેતૃત્વ, પક્ષ, તમારી વોટ બેંક, સામા પક્ષની વોટ બેંક, ઉમેદવારની પસંદગી કરો, એ રાષ્ટ્રીય મુદ્દા, સ્થાનિક મુદ્દા, વર્તમાન પરિસ્થિતિ, રિસોર્સિસ, બહુ બધી બાબતો હોય છે, પછી જઈને વિજય મળે છે. એટલે તમારે ઉપરથી શરૂઆત કરીને તમારી મૂળભૂત વિચારધારાને તમે વળગીરો, ત્યાંથી શરૂ કરીને છેલ્લે જ્યારે એક એક બેઠક માટે તમે ગણતરી કરો એ બધાને આધારે થાય. પણ આપણે થીમ કાઢવી હોય તો મેં આપણે જે થોડો ઉલ્લેખ કર્યો એને જુદા શબ્દોમાં આપણે કહી શકીએ, પરિવર્તન. પરિવર્તન રાજસ્થાનમાં ચાલ્યું છે સમગ્ર રીતે, પ્રજાની રીતે. એ પરિવર્તન બીજેપીને એ રીતે ફળ્યું કે ત્યાં બીજેપીએ પરિવર્તન કર્યું, નેતૃત્વનું પરિવર્તન કર્યું. આપણે પત્રકારો છીએ અને આપણે એટલા માટે આપણે ટીકા કરતા હોઈએ છીએ કે તમે જે એસ્ટાબ્લિશ નેતૃત્વ છે જેણે કામ કર્યું એની તમે અવગણના કરો છો. પક્ષની જોવાની દ્રષ્ટિ જુદી છે, એવું કહે છે કે અમે નવાને તક આપીએ. એક મિનિટ દિલીપભાઈ, આપને રોકી રહ્યો છું. કોંગ્રેસની અંદરથી ફરી એક વખત વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસના જ નેતાએ પાર્ટી પર રોષ ઠાલવ્યો છે. હજી હાર નક્કી નથી થઈ તે પહેલા જ સનાતનનો વિરોધ કોંગ્રેસને લઈને ડૂબ્યો. સનાતનનો વિરોધ કરવાથી કોંગ્રેસને શ્રાપ લાગ્યો છે. કોંગ્રેસને આ સનાતનનો શ્રાપ છે. કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણનનું આ મોટું નિવેદન છે કે જે હાલમાં આવ્યું છે. કોંગ્રેસના જ નેતાઓ આ રોષ ઠાલવી રહ્યા છે. પ્રતિક્રિયા પણ આવી છે, સાંભળી લઈએ. એનાલિસિસ હોગા, વિશ્લેષણ હોગા. ફિલહાલ તો ઇન રાજ્યો કે જો પ્રભારી હૈ उनको तुरंत इस्तीफा दे देना चाहिए. अगर उनमें जरा सी भी शर्म हो तो अपने अपने इस्तीफे दे देने चाहिए. आपने टूट भी जाके सनातन की हार नहीं, सनातन का विरोध ले डूबा, ये सनातन का श्राप है. भारत भावनाओं का देश है और सनातन का विरोध हमें ले डूबा. कुछ दिनों से कांग्रेस में कुछ ऐसे नेता घुस आए थे और घुस आए हैं और उनका बड़ा प्रभुत्व है. कांग्रेस के सभी फैसलों में उनकी बड़ी महत्वपूर्ण भूमिका है और वो कुछ नेता कांग्रेस को महात्मा गांधी के रास्ते से हटाकर वामपंथ के रास्ते पे ले जा रहा चाहते हैं और ले जा रहे हैं. तो कांग्रेस पार्टी, जो कांग्रेस पार्टी महात्मा गांधी के रास्ते पर चले कर यहाँ तक आई है, महात्मा गांधी जी की सभा की शुरुआत रघुपति राघव राजा राम पथक पावन सीताराम से होती थी. आज उस कांग्रेस को सनातन के विरोधी पार्टी के रूप में जाना जाने लगा है. ये दुर्भाग्य है. कांग्रेस पार्टी ने अगर ऐसे नेताओं को नहीं निकाला तो कांग्रेस पार्टी की हालत बहुत जल्दी AIMIM जैसी हो जाएगी. વામપંથી શ્રાપ AIMIM, મોટા આક્ષેપો છે. કપિલભાઈ પાસેથી તેની પ્રતિક્રિયા પણ લઈશું. હાલ એક વિરામ માટે રોકાઈ રહ્યા છે, તે પહેલા નજર કરીએ ટોપ 3 ખબરો પર. મોદીના મેજિક સામે જાદુગરનો જાદુ ન ચાલ્યો. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મોદી લહેર, ત્રણ રાજ્યમાં બની શકે છે ભાજપની સરકાર. હાલના વલણ પ્રમાણે એકમાત્ર તેલંગાણામાં કોંગ્રેસને બહુમત, BRS ચાલી રહ્યું છે પાછળ.